આવનાર સમયમાં રાજ્યમાં વાયબ્રન્ટ સમિટ યોજાવાનું છે ત્યારે સમગ્ર વિશ્વની નજર ગુજરાત પર મંડાયેલી રહેશે। વાયબ્રન્ટ સમિટ અને નાતાલના પર્વને લઈને વિશ્વના સહેલાણીઓ સોમનાથ તથા દીવના મહેમાન બનવાના છે, જેને લઈને સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે। ખાસ સોમનાથ પ્રસિદ્ધ મંદિરે લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। દરિયાઈ સુરક્ષા માટે મરીન પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા જે ચેકિંગ હાથ ધરવામાં આવે છે, તે ચેકિંગનું ઓચિંતું ગમે ત્યારે અમે લોકો સરપ્રાઈઝ ચેકિંગ કરી દરિયાઈ સુરક્ષાને વધારે મજબૂત બનાવવા માટે થઈ અને આ અમારા સઘન પ્રયત્ન છે। આ કામગીરીની અંદર દરિયામાં ફિશિંગ કરવા જતા માછીમારો કઈ તારીખે નીકળેલા છે, કઈ તારીખે પાછા આવ્યા છે, તે લોકોના બોટોના રજીસ્ટ્રેશન કાગળો, તેમના આઈકાર્ડો આ બધું ચેક કરવામાં આવે છે। કોઈ પણ ગેરકાયદેસર માણસ જણાય તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે। બીજી તરફ સોમનાથ તેમજ ગીર સોમનાથને લગતી દરિયાઈ સીમા પર બાજ નજર રખાઈ રહી છે। માછીમારી કરતી તમામ બોટો પર ઓચિંતું ચેકિંગ પણ કરાઈ રહ્યું છે। એટલે હાલચાલ ઉપરથી જ અમને સમજવા મળે છે, કેમ કે આપણા કાંઠાના માછીમારો તેનું હાલચાલ એક આપણે અનુભવ છે હાલચાલનો, અને તેના હાલચાલના અનુભવ પ્રમાણે અમે તેને પકડી લઈએ છીએ। તેના ડોક્યુમેન્ટ વગેરે તે અમે ચેક કરીએ છીએ। બોટો આવે છે તેની અંદર તો બોટોના પેપર, ઇન્સ્યોરન્સ અને માણસોના ડોક્યુમેન્ટ અને બોટને ચેક કરવામાં આવે છે કે કોઈ સામગ્રી એવી સાધન સામગ્રી કોઈ છે અનલીગલ, તો તેને અમે ચેક। સોમનાથ મંદિરમાં યાત્રીઓને કોઈ મુશ્કેલી ન પડે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। જીઆરડી, પોલીસકર્મી, ડોગ સ્કવોડ, લગેજ સ્કેનર, પીએસઆઈ, પીઆઈ, ડીવાયએસપી સહિતની ટીમ સુરક્ષામાં લાગી ગઈ છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, ગીર સોમનાથ।